હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. ચૈત્ર મહિનામાં ઉખારણ સાંભળવાનું મહત્વ છે, તેવી જ રીતે લીમડો પીવાનું પણ ખાસ મહત્વ છે. કહેવાય છે કે ચૈત્ર મહિનામાં 3 દિવસ લીમડો પીવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે. અને આ લીમડો છે તે કડવો છે પણ શરીરને ઠંડક આપનારો છે. ઉનાળામાં એટલી ગરમી હોય અને લીમડાનો રસ પીવો તો શરીરને ખાસ એવી ઠંડક મળે છે. તો લીમડો કડવો પણ ન લાગે અને પીવામાં મજા આવે તેવો રસ બનાવવા જઈ રહી છું આજે. તો આજે હું બનાવું છું લીમડાના પાનનો રસ અને લીમડાના મોરનો, એટલે કે લીમડાનો જે કોર આવે ને ફૂલ, તેનો રસ. તો ચલો બનાવીએ. કલરમાં એકદમથી મસ્ત લાગતો લીમડાનો, પણ કડવો સેજ પણ નહીં, ઠંડો. અને સવારમાં નાસ્તા પહેલા પીવાથી વધારે ફાયદો કરતો રસ બનાવીએ. તો આ બંને રસ માટે જોઈશે લીમડાના ફૂલ, જેને લીમડાનો મોર પણ કહે છે, અને લઈશું લીમડાના કૂણા એવા પાન. હવે સૌપ્રથમ લીમડાનો જે મોર છે, એટલે કે જે તેનો કોર, તેના ફૂલ છે, તેના આ રીતે ડાળીમાંથી અલગ કરી લઈશું. બધા ફૂલ અલગ થઈ જાય એટલે તેને એક તપેલીમાં લઈને સાદા પાણીથી 2-3 વખત ધોઈ લેવાના છે, જેથી તેના પર જે ધૂળ હોય તે નીકળી જાય અને સાફ થઈ જાય. હવે આ સાફ થયેલા ફૂલમાં પાણી નાખીશું અને આ પાણીને સવાર સુધી રાખવાનું છે, એટલે કે ફૂલને સવાર સુધી પલળવા દેવાના છે, અથવા તો 5-6 કલાક માટે પલળવા દેવાના. ત્યારબાદ સવારમાં આ ફૂલ લઈ લઈશું, એક મિક્સર જારમાં લઈ લઈશું. અને તેમાં તે જે પાણી હતું તે પણ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં નાખીશું વરિયાળી, સ્વાદ મુજબ નાખી શકો છો ઓછી અથવા વધારે. ત્યારબાદ લીંબુનો રસ, તે પણ ઓછો અથવા વધારે લઈ શકો છો. ત્યારબાદ લઈશું ગોળ, તમે ગોળની જગ્યાએ સાકર કે મધ પણ લઈ શકો છો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લઈએ અને તેને ગળણીમાં ગાળી લઈએ. આમાં મીઠું પણ નાખી શકાય છે, મેં નાખ્યું નથી. હવે બીજો રસ બનાવીએ. તો તેના માટે જે લીમડાના પાન છે તેને સાદા પાણીથી સાફ કરી લઈએ. ત્યારબાદ તેને મિક્સર જારમાં લઈ લઈશું. ત્યારબાદ તેમાં નાખીશું વરિયાળી, લીંબુનો રસ, અને આ રસમાં મેં સાકર નાખી છે, તમે ગોળ અથવા મધ લઈ શકો છો. ત્યારબાદ નાખીશું પાણી. હવે આમાં પણ મીઠું અથવા તો સંચળ નાખવું હોય તો નાખીને ક્રશ કરી લેવાનું. હવે તેમાં એક્સ્ટ્રા પાણી એડ કરી દઈએ અને આને પણ ગણીથી ગાળી લઈએ. હવે 1 ગ્લાસમાં લઈ લઈએ લીમડાના પાનનો રસ. ત્યારબાદ 2 ગ્લાસમાં લઈશું લીમડાના મોરનો રસ. આ રસ ઠંડક આપે તેવો તો છે જ, પણ એક્સ્ટ્રા ઠંડક માટે મેં તકમરિયા લીધા છે, જે મેં 1/2 કલાક પહેલાં પાણીમાં પલાળી દીધા હતા. તો 1-1 ચમચી 2 ગ્લાસમાં એડ કરી દઈએ. તો તૈયાર થઈ ગયો છે ચૈત્ર મહિનામાં ફાયદાકારક કડવો પણ ઠંડો લીમડાના પાનનો અને મોરનો રસ.